નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું આર્યન પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા વડનગર, આઈટીઆઈમાં ચાલતા આ એન્જિનના ઓઇલ સંપ તથા તેની અંદર રહેલા ઓઇલ પંપને રિમૂવ કરીને તેની સાફસફાઈ કરવાના પ્રેક્ટિકલનું આપ સૌ સાથે તાલીમ સહ માર્ગદર્શન લઈશું. તો મિત્રો, આપણી પાસે અત્યારે લેટેસ્ટ 4-સ્ટ્રોક 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન અવેલેબલ છે, જેનો આપણે ઓઇલ સંપ અને ઓઇલ પંપ રિમૂવ કરીશું. એનો ઓઇલ સંપ અહીંયા નીચે આવેલો છે અને ઓઇલ સંપમાંથી ઓઇલ રિમૂવ કરવા માટે આપણે ડ્રેન પ્લગનો ઉપયોગ કરીશું. આ ડ્રેન પ્લગ અહીંયા છે અને આ ડ્રેન પ્લગ ઓપન કરીને તેમાંથી આપણે ઓઇલ સંપૂર્ણ ડ્રેન કરી લઈશું અને ત્યારબાદ આપણે ઓઇલ સંપને ખોલવાનો પ્રયત્ન કરીશું. ચાલો મિત્રો, હવે આપણે એન્જિનનો નીચેનો આ સંપ છે અને સાઇડમાં એનો ડ્રેન પ્લગ આપેલો છે, તો આપણે આ ડ્રેન પ્લગ હવે ખોલીશું. આપણી પાસે રિંગ સ્પેનર છે, એ રિંગ સ્પેનરની મદદથી આપણે ડ્રેન પ્લગ ખોલીશું. મિત્રો, આપણી પાસે એન્જિનમાં જોઈ શકીએ છીએ કે ઓઇલ નીકળ્યું નથી. એનું કારણ એ છે કે આ ડેમો એન્જિન છે અને ફક્ત ડેમો અને પ્રેક્ટિકલ્સ માટે યુઝ થાય છે. મિત્રો, આપણી પાસે અત્યારે ટી સ્પેનર છે, એ ટી સ્પેનરની મદદથી સંપ ઉપર રહેલા જે નટ છે, બોલ્ટ છે, એ બધા બોલ્ટ આપણે ખોલી નાખીશું. વારાફરતી મોસ્ટલી આપણે ખોલ્યા છે, બે બોલ્ટ આપણે બાકી છે પ્રેક્ટિકલ દરમિયાન, તો એ આપણે અત્યારે ઓપન કરી લઈશું. મિત્રો, ઓઇલ સંપ ખુલી ગયું છે, એ આપણે ઓઇલ સંપને સાઇડમાં મૂકીશું. ત્યારબાદ હવે બીજા નંબર પર આપણે ત્યારબાદ હવે આપણે એન્જિનનું કુલન્ટ લેવલ, ઓઇલ લેવલ તેમજ બેટરીનું પાણી પણ ચેક કરવું પડે. જો ઓછું હોય મિત્રો, હવે આપણે એન્જિનનો નીચેનો સંપ છે આપણે ઓપન કરી દીધો છે. અગાઉ વાત કરીએ પ્રમાણે આપણે ટાઈમિંગ સાઇડ છે એ આપણે ઓપન કરવાની રહેશે. એના માટે આપણે સૌથી પહેલાં ઇગ્નિશન કોઇલ્સ છે, પેટ્રોલ એન્જિન હોવાથી ઇગ્નિશન કોઇલ્સ આવે છે, ઇગ્નિશન કોઇલ્સના બોલ્ટ ખોલ્યા છે, એને આપણે જસ્ટ હવે રિમૂવ કરી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો, હવે ઇગ્નિશન કોઇલ આપણે જે રિમૂવ કરેલી છે, એ ઇગ્નિશન કોઇલની ઉપર આપણે હેડ આવે છે, હેડ કવર છે. આ હેડ કવરને આપણે બોલ્ટ જસ્ટ ખોલ્યા છે, પણ હવે હેડ કવરને આપણે એને રિમૂવ કરી દઈશું, જેથી કરીને આપણે ટાઈમિંગ સાઇડ ઓપન કરી શકીએ. તમે જોઈ શકો છો કે અહીંયા ટાઈમિંગ ચેન છે, એટલે ટાઈમિંગ સાઇડ આપણે ઓપન કરવી પડશે. તો એના આપણે બોલ્ટ છે તેને લૂઝ કર્યા છે, હવે એને ઓપન કરી દઈશું. મિત્રો, અહીંયા આપણે જે પુલી હતી એ પુલી રિમૂવ કરી છે, તેની સાથે આપણે બેલ્ટ બી રિમૂવ કર્યો છે અને હવે આપણે ટાઈમિંગ કવર છે એને આપણે ઓપન કરીશું. તો મિત્રો, હવે આપણે ટાઈમિંગ કવર ખોલ્યું છે અને આ ટાઈમિંગ કવર છે એની સાથે જ ઓઇલ પંપ જોડાયેલો હોય છે. હવે આપણે આ ઓઇલ પંપને રિમૂવ કરવો હશે તો આપણે એની ઉપરના એલ એન કી બોલ્ટ છે એ ખોલવા પડશે. તો આપણે એલ એન કી બોલ્ટ ખોલવાની પ્રક્રિયા કરીશું. પેલું અડારવાનું હોય તો કઈ અડજો.
મિત્રો, આપણે જોયું કે આ ઓઇલ પંપ છે એનું જે સ્ટ્રેનર છે એની પરિસ્થિતિ ઘણી સારી છે, જે ખરાબ થયેલ નથી, જેના કારણે કોઈપણ પ્રકારનો જે ઓઇલની અંદર જે ડર્ટ બળે છે કે જે નાના નાના કણો હોય છે, પાર્ટિકલ્સ હોય છે, એ પાર્ટિકલ્સ આપણે ઓઇલ પંપની અંદર ગયા નથી, જેની કારણે ઓઇલ પંપ જે છે એની અંદરની પરિસ્થિતિ ખૂબ જ સારી છે. અને જેના કારણે અને એને આપણે કોટન વેસ્ટથી જે સાફસફાઈ કરેલ છે, પરંતુ એની કન્ડિશન સારી હોવાના કારણે એને બદલવાની કે એવું કંઈ કરવાની જરૂર નથી. તો હવે આપણે ઓઇલ પંપ છે એને ફિટ કરી દઈશું અને ટાઈમિંગ જે કવર છે એને પણ આપણે ફિટ કરી દઈશું. મિત્રો, આપણે ઓઇલ પંપ છે એના એલન કી બોલ્ટ ખોલ્યા, અંદરથી આપણે એને તપાસ્યો અને એને આપણે ફિટ પણ કરી દીધો. હવે આપણે આ ટોપ ટાઈમિંગ કવર છે એ ટાઈમિંગ કવરને જે આજુબાજુની સપાટી છે ત્યાં આગળ રબર ગાસ્કેટ સીલન્ટનો ઉપયોગ કરીને લગાવેલ છે અને હવે એને આપણે ફિટ કરી દઈશું. રબર ગાસ્કેટ સીલન્ટ લગાવવાની જરૂર એટલા માટે પડે છે કે લીકેજ ન થાય. તો હવે આપણે આ ટાઈમિંગ કવરને લગાવી દઈશું. એના ઉપરના બોલ્ટ છે એ બધા બોલ્ટ આપણે હવે ફિટ કરી દઈશું. મિત્રો, હવે આપણે અહીંયા બોલ્ટ લગાવેલ છે જેને ટીની મદદથી આપણે ટાઈટ કરી દઈશું. આમ આપણે ટાઈમિંગ કવર ફિટ કર્યું અને હવે આપણે હેડ લગાવીશું. આપણે હેડ કવર લીધું છે, જે હેડ કવરને આપણે ફિટ કરીશું. હેડ કવરના બોટને ફિટ કરીને એની ઉપર હવે આપણે ઇગ્નિશન કોઇલ્સ અટેચ કરી દઈશું. હવે આપણે એસેસરીઝ લગાવી છે પણ એના બોલ્ટ ટાઈટ નથી કર્યા અને એ બોલ્ટ હવે આપણે એને ટાઈટ કરી દઈશું. મિત્રો, આપણે જે ઓઇલ સમ્પ જે ઓપન કર્યો હતો નીચેથી, એ ઓઇલ સમ્પને આપણે લઈ લીધો છે બહાર અને આ ઓઇલ સમ્પના અંદર જોઈ શકીએ છીએ કે ઓઇલના કારણે કચરો જમા થયેલ છે. તો આપણે ઓઇલ સમ્પને આપણે કોટન વેસ્ટની મદદથી આપણે સાફ કરી લઈશું વ્યવસ્થિત. અને શક્ય હોય તો આપણે આ ઓઇલ સમ્પને આપણે કેરોસીનની મદદથી પણ સાફ કરી શકીએ છીએ, જેના કારણે સ્વચ્છ થઈ જાય એકદમ. તો મિત્રો, આપણે હવે ઓઇલ સમ્પને સાફ કર્યો છે તો હવે ઓઇલ સમ્પને આપણે એન્જિનમાં લગાવવાની કાર્યવાહી આગળ વધારીશું. મિત્રો, આપણે એન્જિનને સ્વિવલ કરેલ છે, નીચેનો ભાગ ઉપર લાવેલ છે. હવે આ જે ઓઇલ સમ્પ છે, ઓઇલ સમ્પની તમે જે બહારની જે ધારો જોઈ રહ્યા છો એ ધારોમાંથી ઓઇલ લીકેજ ન થાય તે માટે આપણે ઓઇલ સીલન્ટનો ઉપયોગ કરીશું. રબર ઓઇલ સીલન્ટ છે કે જે ઓઇલને લીકેજ થવા નહીં દે. અને હવે આ ટોપ ઓઇલ સમ્પને આપણે લગાવી દઈશું. મિત્રો, આજે આપણે એન્જિનના ઓઇલ સમ્પ અને ઓઇલ પંપને રિમૂવ કરી અને એની સાફસફાઈ કરી આ પ્રેક્ટિકલ વિશે આપણે માર્ગદર્શન લીધું. આશા રાખું છું કે આપ સૌને આ પ્રેક્ટિકલની અંદર સમજણ પડી હશે. આભાર.